There would be events which have happened which are not documented. દરેક વસ્તુ કાગળ ના હોય. એક કે સાહેબ હું તો જીઈબીમાં મળવા ગયો હતો અને ઓફિસરે આવું કીધું કે આ તો ના થાય. નોટ ડાઉન ધોઝ ફેક્ટ્સ બીકોઝ યુ વિલ હેવ ટુ પ્લીડ ધેમ ફોર ધ પર્પઝ ઓફ ડિનાયલ. આખી એક ક્રોનોલોજી થાય પછી બેસો. ફર્સ્ટલી ગીવ ટાઈમ ટુ યોર સેલ્ફ. નોબડી ઇઝ અ બોર્ન જીનિયસ. એવું વાય ડુ યુ થિંક અવર પ્રોફેશન ઇઝ નોટ રિપ્લેસ્ડ બાય કોમ્પ્યુટર્સ? There must be some reason. No matter is the same as the other. There is no set answer. એટલે એ ચિંતામાં ના પડી જતા કે મને આમાં ખબર નથી પડતી. કોઈને નથી ખબર પડતી, મને નથી પડતી આજે, યતિનભાઈને આજે નહીં ખબર પડતી, અને અસીમભાઈને બી એ જ તકલીફ છે. એક ક્લાયન્ટ આવે એના દેર આર સો મેની ફેક્ચ્યુઅલ ન્યુઅન્સીસ કે એનો આન્સર આપવો સહેલો નથી. પહેલી વાત, દેર ફોર વન્સ યુ હેવ ધ ક્રોનોલોજી ઇન પ્લેસ, સિટ વિથ ધ મેટર, અન્ડરસ્ટેન્ડ, એને સિંક થવા દો, બોલ્યા ના કરો, સ્ટે ઇન સાયલન્સ ફોર સમ ટાઈમ, થિંક કે આ શું છે મેટર, કયો લો ઇન્વોલ્વ છે, આઇડેન્ટિફાય ધ લો, ધ લીગલ પ્રોવિઝન્સ, ધેન ટેક ટાઈમ ફોર રિસર્ચ બિફોર ડ્રાફ્ટિંગ. પ્લીઝ નોટ ધીસ, ધીસ ઇઝ અ કોમન એરર વિચ આઈ મેડ. હું તો જેમ કે એમ સીધું લખાવી જ દેતો તો પછી ખબર પડે કે આ તો પ્લીડિંગ ભૂલી ગયો જે જજમેન્ટમાં જોઈતું હતું. દેર ફોર બી કેરફુલ. વન્સ યુ હેવ ધ ફેક્ટ્સ ઇન પ્લેસ, રીડ અપ ધ લો, કયો લો આમાં લાગુ પડે. ધોઝ સેક્શન્સ મસ્ટ બી રેડ ઇન ધી ઓરિજિનલ. અને પ્લીઝ આઈ બેગ ઓફ યુ, ઓલ ઓફ યુ યંગસ્ટર્સ, ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ કરી દેજો. આ આખામાં અત્યારના નહીં, ક્લાયન્ટ જ્યારે આવે ત્યારે, જે ક્લાયન્ટ કે એને સીધું ઇન્ટરનેટમાં લેટેસ્ટ કેસ લો મૂકવાનું ભૂલી જજો. રીડ અપ ફ્રોમ કોમેન્ટ્રી. ફર્સ્ટ ઓફ ઓલ રીડ ધ બેર એક્ટ. જે બી કાયદો લાગુ પડે, જે પહેલી વાર આપણે સાંભળ્યો હોય ખાસ કરીને, પ્લીઝ રીડ ધી એન્ટાયર લો. બેર એક્ટ પકડી નાખો, વાંચો, જેટલી સમજ પડે ચાલશે. યુ ડોન્ટ હેવ ટુ ગીવ અ લેક્ચર ધ નેક્સ્ટ ડે. રીડ એવરી પ્રોવિઝન. જે પ્રોવિઝન લાગુ પડે એની સારી કોમેન્ટ્રી લો. રીડ ધ કોમેન્ટ્રી. ફોર્મ્યુલેટ યોર પ્રપોઝિશન્સ. આ એક સ્ટેજે આવે, મેટર સેટલ થાય, કોલ ધ ક્લાયન્ટ અગેન. Don't be in a hurry to run after numbers. Take time for a matter. You have to give correct advice. આપણે ફેક્ટરી નથી કે પ્રોડક્ટ 24 કલાકમાં બહાર પાડ્યું. To the best of your ability, you must give correct advice. If you want to give correct advice, you must keep on thinking of the matter. તમારે એકવાર મેટર આવે, લોની ક્લેરિટી આવે, ક્લાયન્ટ જોડે ફરીવાર મીટિંગ કરો. Tell him what his options are. Tell him what his chances are. Tell him what is the time frame. Tell him what will be the fees. Ek clarity rakho. Don't try and befool the client. Don't be ambiguous. Tame bhi gunchwada ma na raho. Ekdam clarity thi discuss karo. Client ne favse to rehse. Tamara par trust kare to rehse. Fee lage vadhare to jase. Don't bother about the matter in your initial years and thereafter. Just concentrate on giving right advice. આ એક ટ્રસ્ટ નો બેઝ છે. કોઈ યાદ નહીં રાખે કે પહેલા 3 વર્ષમાં કેટલા લાખ કર્યા. દેટ્સ નોટ રેલેવન્ટ. એઝ ઇઝ કોમનલી ટોલ્ડ, જે ખાસ કરીને જૈન ધંધામાંથી જે આવતા હશે, એ લોકોના ગ્રેન્ડફાધર્સ બહુ સરસ એક વસ્તુ કહેતા હતા ધંધાવાળા, કે પૈસા બનાવવા સહેલા છે, પેઢી બનાવવી બહુ અઘરી. લર્ન ધીસ ડિસ્ટિંક્શન. પૈસા બનાવવા બહુ સહેલા છે, પેઢી બનાવવી અઘરી છે. Something which lasts. Pedi is reputation. Pedi is trust. Where a naam, e to 100 varsh pehla guzri gayo hai manas. Pan aaje bhi kahe ke bhai apde aa pedi ma athi laiye. Aim for that. Aaje paisa kale ek 2 varsh moda avse. Don't bother about it. See that you get a reputation of being sincere and trustworthy. In that it is essential to share with the client pros and cons and any jode aku samjho. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, તમને લાગે કે કાયદો તમને આવડે છે એટલે ક્લાયન્ટનું સાંભળો નહીં. ડોન્ટ મેક ધીસ મિસ્ટેક. આસ્ક ધ ક્લાયન્ટ વેર હી ફીલ્સ ધ ઇનજસ્ટિસ ઇઝ ડન. હી નોઝ ઇઝ મેટર ધ બેસ્ટ. એને ખબર પડશે કે સાહેબ મને આ નડ્યું. ધેન વર્ક અપ ફ્રોમ ધેર. યુ વિલ બી સરપ્રાઇઝ કેટલો લીગલ સપોર્ટ એમાંથી મળશે, ફ્રોમ દેટ ઓપનિંગ. સો ધીસ ઇઝ ઓન ટેકિંગ ઇન્સ્ટ્રક્શન્સ, ગેટિંગ યોર નોટ્સ ઇન પ્લેસ, reading the law, discussing with clients. Ana pachi, the next step is of drafting. I do not know how many of you
हेव नोटिस दिस पण बहुज बधो फेक्ट्स अने लॉ आवे आपणा मगजमां तो मगजमां जाणे के फॉग होय ने एवुं लागे देर इज सम ग्रे एरिया यू आर नेवर क्लियर कि आ मारे कई रीते लखवू पहला शू लखवू पछी शू लखवू प्लीज अंडरस्टेन्ड दिस इज एब्सोल्युटली नॉर्मल कन्फ्यूजन इज पार्ट ऑफ एन एडवोकेट्स लाइफ डोंट गेट अफ्रेड ऑफ इट कन्फ्यूजन इज द स्टार्टिंग पॉइंट ऑफ थॉट ए माणस ओनली वन पर्सन इज वेरी क्लियर हू हेज नो इमेजिनेशन जेनु मगज ज ना चाले बहु क्लियर छे के आ तो आपणे काळु ऊंधळ जेनु भी मगज चाले के भाई दुनिया में तो शेड घणा छे ए माणस कन्फ्यूज रहेवानो ज देरफोर डोंट बी अफ्रेड ऑफ कन्फ्यूजन डोंट गेट अफ्रेड ऑफ कन्फ्यूजन ग्रेपल विथ इट ग्रेपल फॉर क्लेरिटी एना माटे विचारवू पड़े जमता विचारो चालवा गयो तारे विचारो पिक्चरना इंटरवल में विचारो कि पेली मैटर से माथी रस्तो कई रीते काढ़ो वन डे विद इन अ फ्यू अवर्स आफ्टर चर्निंग द थॉट प्रोसेस इन युअर माइंड ए फॉग डिस्पेल थसे ज यू टेक इट फ्रॉम मी यू टेक इट फ्रॉम अस ए फॉग डिस्पेल थसे ज अमारा जेवा थोड़ा नॉन एकेडेमिक ने बे दिवस थशे ब्रिलियंट लोगों ने छ कलाक थशे पण फॉग डिस्पेल थशे ज When that fog dispels is the time you start drafting. Before you start drafting, prepare, organize your thoughts and prepare a skeleton. Very important. Note karjo ke skeleton vina draft nahi karo. Skeleton no meaning ek one sheet of paper par ek narrative point wise khali lakhi devano. It must never cross one sheet of paper. Ema tame narrative ma you put in the facts What you think are the legal grounds? Thank you. And the reliefs, most important. Prayer sauthi important che, which we normally least concentrate on. Yatin bhai will recollect 8 instances. Jare aku argue karine court persuade thayo and ke relief in terms of court puche to relief at na dekhay. Ke bhai aato mangvani rahi gayi draft amendment kariye. All of us have had that experience. Therefore, right till the end, to the reliefs, Concentrate on what you want and make a skeleton. Ke mare aa joiye chhe. Again sit. Ke aa frame barabar chhe. Does it convey what I want to say? Then start pleading. Drafting in drafting, mostly for you juniors who are within 3 years and still in the profession, question yourself and seek clarity on the smallest issue. Kai rite pleading karvu? इन द हाईकोर्ट ऑफ गुजरात अंडर सो एंड सो केम लखवानू केटलू आमा कोर्ट फी जसे कोने पिटिशनर बनाव कोने रिस्पोंडेंट बनाव ऑल दिस इज इम्पोर्टंट द कॉमनेस्ट फैक्ट अवर एक्टिंग चीफ जस्टिस प्रेजेंटली हैज़ अ वेरी हार्श पनिशमेंट फॉर बैड ड्राफ्टिंग ही डिसमिस हिज पिटिशन वेर एन ऑफिसर ऑफ द गवर्नमेंट इज मेड अ पार्टी बट नॉट द गवर्नमेंट इट्स अ वेरी हार्ड वे टू लर्न But it is necessary. A collector to dismissed. Where is the state of Gujarat party? Have a look at the civil procedure code. When you want assistance on pleadings, aje amara mathi koi na pleading na khas thekana chhe nahi. Therefore, rely upon books. Moghani pleadings chhe. Civil procedure code chhe. Rely on what has to be said and how. What is the format. Then, Narrate facts in chronological order always. Nothing irritates the judge more than facts in sequence which is not date wise. So narrate facts in chronological order. Avoid adjectives and hyperbole. Grossest injustice this court will ever find. Ev pleadings ma lakhvani jarur nathi. If the court finds it, the relief will follow. Kehvathi farak nahi pade. So avoid adjectives. Avoid hyperbole, avoid exaggeration. Pleadings must be crisp, facts must be clear. Tame letter lakho, one common mistake is, and a letter dated so and so was addressed, which is annexed here with. Etle judge letter sodhuo pade. Karan ke ema to page hoy nahi. Kya kaya letter ni su vaat kare chhe. Therefore, the gist of the letter, if it is important, must be woven in your narrative. Ke aa kagad lakhyo, ema me atlu 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 kidhu. Weave that in your narrative. Ek gist aaki tamari tayyar thai,
plead facts which are not part of the letters, events which have happened. That I went to meet the commissioner, he said that I don't have time today, you come day after tomorrow. Please write it, so that the other side will have a chance to deny it or the court may accept what you are saying. Aa badu lakho tame. This is how you put in your facts. Common thing which you read is ke evidence lakhvani jarur nathi. But that is good only for suits. High court is only affidavits. So your evidence must be part, all documents must be part of your narrative. So chronology, facts in chronological order must be properly paragraphed without confusion. Every point must have a separate paragraph. All documents to be annexed, every document which you rely to be annexed. Then the next is, it depends on the nature of the matter. Some courts prefer that if it's a new law, a small summary of the relevant sections. The court is reading at night, highly pressed for time. Vague acts would not be with the court. So if you want to make a point based on a section of an act which is not common, please reproduce it for easy reference. Corner provisions khas karine. You don't need to reproduce 211 of the Bombay Land Revenue Code. But corner sections of not very familiar acts, please reproduce that in the section, in the body of the plain petition. Then you come to grounds. Common mistake is, there can't be annexures in the grounds. That's a mistake. It can't be done. This is being done very commonly by all of us. Grounds are in narrative form, and MI annexure muki diye. Na thai sake. That is not correct pleadings. The grounds must be purely legal. They must be crisp, short, not narrative. And no annexures in the grounds. Then you come to what are called formal paragraphs, which I believe are the most important paragraphs and should not be said to be formal paragraphs. The petitioner has not filed any other petition, tame lakhi do cho. Jawab ma aave ke he has already filed a suit. These instructions must be specific. You must take specific instructions on these points and don't try and hide these facts. If a suit is filed, please disclose it. There are 10 judgments which take the view that writ petition is not automatically barred because suit is filed. Find out the law. Ek vague knowledge thi ghabravani jarur nathi. There are cases and cases. Even when a suit is filed, petitions can be entertained. Even if a suit is filed, it can be withdrawn before the petition. There are many answers. Don't try and not state facts because of some vague fear in your mind ki aato nad se. That shows lack of application. Magat chalo. Don't change the facts. Research the law. Tamaru limited knowledge ma facts ne gusado nahi. Criminal law ma ek bahu janiti detection mate. It's a very known fact that find a theory which fits all the facts. Don't put facts into a preset theory. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે ફેક્ટ્સ એક એક ધ્યાન રાખી અને એના ઉપરથી યુ મેક અ લીગલ સબમિશન. નોટ દેટ વિદ ઇન યોર લિમિટેડ નોલેજ યુ નો કે ધીસ પ્રપોઝિશન આઈ નો અ જજમેન્ટ સો એવોઇડ ઓલ ફેક્ટ્સ વિચ આર નોટ ઇન ટ્યુન વિથ ધીસ પ્રપોઝિશન. ડેન્જરસ મિસ્ટેક. ડોન્ટ ડૂ ઇટ. ટેક ઓલ ધ ફેક્ટ્સ, ફોર્મ્યુલેટ ધ પ્રપોઝિટ. કમિંગ બેક ટુ સૂટ, સ્ટેટ ઇફ ધ સૂટ ઇઝ ફાઇલ્ડ, વાય ઇટ ઇઝ ફાઇલ્ડ એન્ડ વેધર યુ વોન્ટ ટુ વિધડ્રો ઇટ ઓર યુ વિલ વિધડ્રો ઇટ બિફોર ધ પિટિશન. એક વાત આ. સેકન્ડ ઇઝ ઓલ્ટરનેટિવ રેમેડી, વેરી ઇમ્પોર્ટન્ટ. ડોન્ટ જસ્ટ કટ કોપી પેસ્ટ ફ્રોમ યોર સ્ટેનોગ્રાફર. ઇન ધ ફર્સ્ટ 3 યર્સ આઈ વુડ પ્રિફર, તમને લોકોને ટાઈમ નથી હોતો અને કામ ઘણું છે, વી વેર નોટ સો ફોર્ચ્યુનેટ, હાથથી લખતા હતા. તો પછી એક એક લાઇન હાથથી લખવી પડે, ઇન્કલુડિંગ છેલ્લે અમદાવાદ તારીખ અને એફિડેવિટ. ધીસ હેલ્પડ અસ ટુ નો અવર મિસ્ટેક્સ. જ્યારે મારા સિનિયર એક એક પાનું ફાડીને ડસ્ટબિનમાં નાખે ત્યારે ખબર પડે આપણે આ ભૂલ કરી. એ દેટ યુ આર લેકિંગ. કરંટ જુનિયર્સ હેવ નો બડી ટુ ગો લાઇન બાય લાઇન થ્રુ યોર ડ્રાફ્ટ્સ. સો ટેક કેર. આ એક પ્રોબ્લેમ એરિયા છે. દેર ફોર યુ બી કેરફુલ. નથિંગ નીડ્સ અ સિનિયર, નથિંગ નીડ્સ એન એલ્ડર. ઇફ યુ આર સેલ્ફ અવેર, પોતાની ભૂલ પોતાને મળશે. ઓલ્ટરનેટિવ રેમેડી નથી એવું લખી ના દો. ફાઇન્ડ આઉટ ઇફ દેર ઇઝ એન અપીલ.
इफ देर इज एन अपील वाई डोंट यू एडवाइज द क्लायंट टू गो देर तमारे हाईकोर्ट में लाव है एटले तो ये तो खोटू कारण है इनफ रिलीफ नहीं मळे एटले देन स्टेट इट बिकॉज द लॉ डजंट रिक्वायर दैट पिटिशन कैन बी फाइल्ड कैनॉट बी फाइल्ड इफ देर इज एन अपील एडेक्वेट एफिकेशियस आ शब्दों से इट शुड बी एन एडेक्वेट एफिकेशियस रेमेडी फोकस ऑन एफिकेशन वेदर इट इज एफिकेशियस ऑर नॉट टेल द कोर्ट इन द प्लीडिंग के दो देर इज अ रेमेडी ऑफ अपील पिटिशन इज द करेक्ट रेमेडी बिकॉज ऑफ ए बी सी रीजन्स कम विद इन द एक्सेप्शंस एंड प्लीड देन फाइनली द रिलीफ्स फाइंड आउट द नेचर ऑफ द रिट रिक्वायर्ड फाइंड आउट द नेचर ऑफ द प्रेयर रिक्वायर्ड कॉम्प्रिहेन्सिव रिलीफ कवर थाय छे ड्राफ्ट करो एफिडेविट नू फॉर्म नाउ इज कंसिडर्ड वेरी सीरियस स्टार्टेड विथ जस्टिस बी सी पटेल हु यूज टू डिसमिस द मोस्ट सीरियस मैटर्स ऑन द ग्राउंड दैट एफिडेविट इज नॉट इन प्रॉपर फॉर्म अमे लोग तो लगभग प्रोटेस्ट पर उतरवा तैयारी थी बिफोर वी रियलाइज के आ तो अपनी अनावड़त कारण क्लायंट फेस करे एनो शू वाक इट इज अवर डेफिशियंसी वाई शुड वी गो ऑन स्ट्राइक द लॉ रिक्वायर्स दैट एफिडेविट्स मस्ट बी इन अ प्रॉपर फॉर्म इफ वी एज लॉयर्स हैव नॉट ड्राफ्टेड द एफिडेविट प्रॉपरली इट इज अवर फेलिंग नॉट द सिस्टम्स देयरफॉर प्लीज एन्श्योर विच पैराग्राफ्स आर ट्रू टू नॉलेज विच टू हिज बिलीफ information as gathered from record, legal opinion, separate them out and make the affidavit proper. This is very broadly, very basic of how you must draft a petition. On a side note, note that there are certain things which need to be specifically pleaded. Take care of those. Fraud, for instance, has to be specifically pleaded. Atyana to adat chhe ke pelu જમવાના ઉપર આપણે મસાલો હોય ને એમ વી સ્પ્રિંકલ અવર પિટિશન વિથ ફ્રોડ સપ્રેશન માલાફાઇડ કલરેબલ એક્સાઇઝ ઓફ પાવર સફર્સ ફ્રોમ ધ વાઇસ ઓફ અનરીઝનેબલનેસ આ તો આગળથી શીખતા આવ્યા છે એમ લખી દઈએ છીએ આઈડેન્ટિફાય ધ મિનિંગ્સ ઓફ ઈચ વર્ડ પુટ ઇન ધી એફર્ટ અલ્ટિમેટલી શીખવા માટે જ છો ને પહેલાં 3-4-5 વર્ષ યુ વિલ બી આર્ગ્યુઈંગ બિફોર અ કોર્ટ હુ નોઝ વોટ યુ આર ટોકિંગ અબાઉટ એટલે તમે કહો કે ધીસ ઇઝ એન ઓબ્વિયસલી કલરેબલ એક્સાઇઝ ઓફ પાવર એટલે કોર્ટ પૂછે કઈ રીતે ભાઈ colorable એટલે શું then don't fumble you have stated it you better well know it therefore on these standard phrases get judgments learn them learn the principles કે શું લખવું જોઈએ